હાલમાં ચાલી રહેલ લગ્ન સિઝનમાં ભરૂચમાં લગ્ન પહેલા નવયુગલે વૃક્ષારોપણ કર્યા બાદ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। ભરૂચની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ તેમજ આત્મીય એજ્યુકેશન એન્વાયરમેન્ટ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાની પુત્રી કૃતિબેનના લગ્ન ગત રોજ ઈશાન સાથે કરવામાં આવ્યા હતા। આ બંને નવદંપતી 21મી સદીના સ્વતંત્ર હોવાથી પોતાની ધર્મપત્ની સાથે વૃક્ષારોપણ કરીને જ લગ્ન કરવાનું તેવું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું। આજકાલના લગ્નોમાં ડીજે શણગાર ફટાકડા સહિતના આયોજનમાં રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે। ઘરમાં ખુશીનો પ્રસંગ હોય લગ્નમાં કોઈ કચાસ નહીં રહી જાય તે દરેકને ઉમંગ હોય છે। જેથી આવા ખર્ચાની સાથે સાથે સમાજના હિતમાં કાછડિયા પરિવારે જે આવકારદાયક કાર્યક્રમોને અમલમાં મૂક્યો છે તેનું અનુકરણ કરવામાં આવે તો આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગથી આપણી કરતાં વધારે પીડાવાની છે તેમજ મહદઅંશે રાહત રહેશે। બસ લગ્ન પહેલાં વૃક્ષારોપણ જરૂરી હતું। ડિફોરેસ્ટેશન જે સ્પીડથી થઈ રહ્યું છે એના ઉપરથી મને લાગે કે સામે એનું સેકન્ડ સાઈડ રિફોરેસ્ટેશન છે, તો આ બસ એક નાનું ઇનિશિયેટિવ હતું મારું અને મારી ફિયોન્સેનું કે બધા ગિફ્ટમાં મેરેજમાં પ્લાન્ટ આપે અને એવી રીતે પ્લાન્ટ રિસીવ કરીએ અને બસ અમે બી સ્ટાર્ટ એનાથી જ કર્યું। દીકરી કૃતિના મેરેજ છે અને અમે અમારા ફેમિલી એવું નક્કી કર્યું હતું કે અમારે કોઈની પાસે ભેટ સોગાદ કે ચાંદલો નથી જોતું, દરેક વ્યક્તિ એક ઝાડ લઈને આવે અને ઘણા બધા લોકો આજે 1201 જણ ઝાડ લઈને આવ્યા છે અને એ ઝાડ અમે આવતીકાલે સરકારશ્રીને સુપ્રત કરવાના છીએ અને ત્યાર પછી પર્યાવરણનું જતન થશે તો એના પ્રભુતાનું જતન થશે, એટલે અમારું એક સ્લોગન હતું પ્રભુતાનું પ્રથમ પગલું પર્યાવરણ તરફ। એટલે આજ રોજ મારી દીકરી લગ્ન કરતા પહેલા પણ આંબો વાવશે અને ત્યાર પછી એ મંડપમાં જશે, એટલે પર્યાવરણ માટે મોટો જગતને સંદેશ આપવા માટે અનો અમારો હેતુ હતો। જય હિન્દ। અવિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।